नवसारी विधानसभाना अने कांग्रेसना उम्मीदवारोए तेमना समर्थकों साथे उम्मीदवारी पत्र भर्या हता। नवसारी जलालपुर विधानसभाना भाजपना उम्मीदवार राकेश देसाई अने कांग्रेसना उम्मीदवार जगदीश पंचाल तथा गणदेवी बैठकना उम्मीदवार नरेश पटेल अने कांग्रेसना अशोक पटेल तथा वांसदाना अनंत पटेले तेमना हजारों समर्थकोनी साथे रेली काढी जे ते तालुकाना मामलतदार कचेरीए पहोंची पोतानुं उम्मीदवारी पत्र भर्या हता। પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે અને યોગ્ય ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કરીશ અને જે સેવાની ધૂણી 5 ટર્મ મંગુભાઈ સાહેબે અને 2 ટર્મ પિયુષભાઈએ જે કરી હતી, ચલાવી હતી સેવાની, એ જ સેવાની ધૂણી આગળ ધપાવવાનું ચાલુ રાખીશ એવી હું ખાતરી આપું છું। વિકાસના કામોની વાત કરે તો નવસારીના ઘણા વિકાસના કામો બાકી, તો કયા પ્રકારની કામગીરી તમારા તરફ? શહેરીકરણ થવું સ્વાભાવિક છે અત્યારના સંજોગોની અંદર, એ વર્લ્ડ હોય, દેશ હોય, ગુજરાત હોય કે નવસારી શહેર હોય, જે રીતે શહેરીકરણ થઈ રહ્યું છે એમાં જે વસ્તી વધે છે એમને માટે પાયાની જરૂરિયાતો ઊભી થાય તો એમને માટે એ પરિપૂર્ણ કરવા માટે યોગ્ય પ્રયત્ન કરીશ। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો આવ્યા, ખૂબ મોટું સમર્થન છે। 174 જલાલપુરમાં પરિવર્તનની લહેર આવી છે ને જીત નિશ્ચિત છે। જે કયા પ્રકારના કામ વિકાસના કામોની વાત કરવામાં આવે તો જલાલપુર વિસ્તારમાં ઘણા એવા મોટા વિકાસ પ્રશ્નો છે, રોજગારી છે, બેરોજગારી છે, પછી આપણે દરિયાઈ પટ્ટીના જમીનનો પણ વિકટ પ્રશ્ન હોય તો કઈ રીતની? મુખ્ય તો બેરોજગારી છે, બધા સુરત નવસારીથી સુરત વાપી સેલવાસ સુધી કામ કરવા જવું પડશે, ફેક્ટરી ઉદ્યોગો સાથે પણ બંધ થઈ ગયા, એના માટે નવા ઉદ્યોગને કારખાના હોય એના માટે પ્રયત્ન કરીશું, એજ્યુકેશન સિસ્ટમ સારી સ્કૂલો નથી એના માટે, પાણીનો પ્રશ્ન છે, પીવાનું પાણી પણ નથી, જાહેર શૌચાલય સારા નથી, કાંઠા વિસ્તારની અંદર પ્રોટેક્શન વોલની જરૂર છે, ચોમાસાની અંદર પાણી આવી જાય દૂર સુધી રહેવા જવું પડે એના માટે, ઝીંગા ઉદ્યોગની કમર ભાંગી પડી છે એના માટે ઝીંગા ઉદ્યોગને ખેડૂતનો દરજ્જો મળે, એમને કિસાન ક્રેડિટ કાર્ડ જેવો કાર્ડ મળે અને જે અનલીગલ તરાવ છે તે બી એને લીગલાઇઝ થાય તો પ્રયત્ન કરું છું। કેટલા લોકો જીતવાની આશા છે? જે સિવાય નક્કી 25 ની આસપાસ।